સમસ્ત બ્રહ્મ દેવતાઓ દ્વારા રઘુવંશી સમાજ અથવા તો જે લોકો યજ્ઞોપવિત ધારણ કરે છે એમણે નૂતન યજ્ઞોપવિત ધારણ કરી, સાથે સાથે આપણે પૂર્ણિમાનો તહેવાર નાળિયેરી પૂર્ણિમા, દરિયાદેવનું પૂજન થાય અને સાગર ખેડવો પોતાની નવી સિઝનનો પ્રારંભ કરે. મિત્રો, ત્યાં સુધી એમનું વેકેશન હોય, ચોમાસાનો પ્રારંભ થાય ત્યારથી લઈ અને જ્યાં સુધી નાળિયેરી પૂર્ણિમા ન આવે ત્યાં સુધી એ લોકો સાગર ખેડે દે અને પોતપોતાના ઘરે એ વેકેશનનો આનંદ લે. તો મિત્રો, આ બધી એક રચનાત્મક ઋષિ પરંપરા છે. ચોમાસાના ચાર મહિના દરિયો એ ગાંડોતુર થયો હોય અને ત્યારે એ સાગર ખેડવા માટે વેકેશન રહે જેથી કરી પોતાના પરિવાર સાથે રહી શકે, પોતાના પરિવાર સાથે આનંદ માણી શકે. તો આ બધી પરંપરાઓ ભગવાન દેવાદિદેવ મહાદેવની પૂજન, શ્રાવણ માસની અંદર ભગવાનની આરાધના, વ્રત ઉપવાસ અને તહેવાર, આપણો સમાજ છે તહેવાર પ્રિય છે, ઉત્સવ પ્રિય છે અને આપણા આ સંસારની અંદર ઉત્સવ આપણને બહુ ગમે છે, ઉત્સવ આપણને અતિશય પ્રિય છે. અને ખરેખર આ સંસાર જીવનને જો કોઈ ધબકતું રાખતું હોય, માનવ જીવનને જો કોઈ ધબકતું રાખતું હોય, માનવને એકબીજાથી જોડીને રાખતું હોય, એક સાંકળ બનવાનું કાર્ય કરતું હોય તો એ તહેવારો છે. રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ બહેનના પ્રેમનો એ તહેવાર ગણી શકાય. આપણે સમાજના લોકો, પરિવારના લોકો, કુટુંબના લોકો એકબીજાથી મળે, આનંદ થાય અને એ પછી પૂર્ણિમા છે એટલે તરત જ અલગ અલગ તહેવારોનો પ્રારંભ થાય. મિત્રો, ફૂલકાજલી વ્રતથી ચાલુ થઈ અને નંદ ઉત્સવ સુધી સતત આપણને તહેવારોનો અભિગમ એ માણવા મળે છે. તહેવારોની મજા માણવાનું કારણ એ છે કે માણસ રિફ્રેશ બને, ફ્રેશ થઈ જાય, થોડો રિફ્રેશ થાય અને એનાથી એનું જીવન પુનઃ પોતાના કામની, ધંધાની કે કુટુંબ પરિવારની જવાબદારીઓમાં એ આનંદથી પોતાનો સમય વ્યતીત કરી શકે. જો માણસને ફ્રેશ થવા ન મળે તો કંટાળી જાય. અને એટલે જ આપણા ઋષિઓએ અલગ અલગ સમયે દરેક મહિનાની અંદર અલગ અલગ તહેવારોની રચના કરી કે જેથી કરી પરિવાર સાથે, કુટુંબ સાથે, મિત્રો સાથે આનંદથી રહી શકે, હરીફરી શકે અને એવાને પોતાના મનને પ્રફુલ્લિત રાખી શકે. તો મિત્રો, આ પ્રથમ ફૂલકાજલી વ્રતથી શરૂઆત થાય. પછી આવે ગોળચોથ. ગાય છે એ સમસ્ત જગતની માતા છે. આપણે હિન્દુ શાસ્ત્રની અંદર ગાયને 33 કરોડ દેવી દેવતાઓનું સ્થાન ગણવામાં આવે છે. તો આ 33 કોટી દેવી દેવતાઓ છે એ ગાયના શરીરની અંદર વિહાર કરે છે. એટલા માટે ગૌપૂજનનો મહિમા, ગાયની પૂજા થાય છે ગોળચોથના દિવસે. આ દિવસે બહેનો ઘઉંના લોટની વસ્તુ એ જમતા નથી. પાછળ શાસ્ત્રોક્ત કથાઓ છે, એના ગહનતામાં આપણે નહીં જઈએ, પરંતુ આ દિવસે ગાયની પૂજા કરવાનું માન. વાછરડાવાળી ગાય સંતાનોની સલામતી માટે, સંતાનોની વૃદ્ધિ માટે આપણે ગાયની પૂજા કરીએ છીએ. કારણ કે ગાયના દૂધ અને ગૌમૂત્રની અંદર એટલી તાકાત હતી, ગાયના ઘીમાં એટલી તાકાત હતી કે તેજસ્વીતા એ પ્રાપ્ત થાય, તંદુરસ્તી મળે અને સાથે સાથે તીવ્ર બુદ્ધિ એ ગાયના દૂધની અંદર અને ઘીમાં રહેલી છે એ પ્રાપ્ત થાય, એટલા માટે ગૌ પૂજનનું મહત્વ હતું. એ પછી આવે નાગપાચમ. આપણા ઋષિઓએ સર્પને પણ દેવ ગણ્યા છે, એ
એમની વિલક્ષણ બુદ્ધિ, આર્ષ દ્રષ્ટા અને વિચારધારાઓને આપણે જો વિચારવા બેસીએ તો વંદન કરવાનું મન થાય. કારણ કે ગાયની પૂજા થાય આપણા શાસ્ત્રમાં, આપણા શાસ્ત્રમાં સર્પની પૂજા થાય, આપણા શાસ્ત્રમાં ગરુડની પૂજા થાય, એક એક વસ્તુ પશુ પક્ષીઓની પણ પૂજા થાય. જળચર આકાશમાં ઉડનારા કે પછી પૃથ્વી ઉપર ચાલનારા પ્રાણીઓની પણ આપણે પૂજા કરીએ, એ આપણી આ હિન્દુ સંપ્રદાયની, હિન્દુ સંસ્કૃતિની એક મિસાલ છે કે આપણે દરેકને પૂજનીય ગણીએ છીએ. અને એવો જ એક તહેવાર છે નાગપાંચમનો દિવસ, અને એ પછી આવે રાંધણછઠ અને શીતળા સાતમ. ઘણીવાર આપણને એવો પ્રશ્ન થાય કે આ તહેવારો શા માટે હશે, આ દિવસે બહેનો ખૂબ બધું વસ્તુ ઘરની અંદર બનાવે. તો મિત્રો, પહેલા આપણો દેશ ખાસ કરીને કૃષિ પ્રધાન દેશ છે. પહેલાના સમયમાં કોઈ વસ્તુ તૈયાર મળતી નહીં, એટલે મીઠાઈઓ માટે, ફરસાણ માટે કોઈ સમય હતો નહીં. કારણ કે આપણા પરિવારજનો હંમેશા ખેતીની અંદર લાગ્યા રહેતા હતા, આખો દિવસ ખેતરમાં હોય, સાંજે થાક્યા પાકે આવી રોટલો ને દહીં ને દૂધ ને જે કાંઈ મળે એ ભોજન કરી લેતા. તો આવા તહેવારોના બહાને છઠ અને સાતમને દિવસે બહેનો ખેતરે ન જાય અને પોતાના ઘરે વિવિધ વાનગીઓ બનાવે, વિવિધ પકવાનો બનાવે, વિવિધ ફરસાણ બનાવે અને પરિવાર સાથે ખૂબ આનંદથી. કારણ કે આવું ત્યારે ગરીબ પ્રજા હતી, પછાત પણ હતું, ઘરની અંદર કોઈ વ્યવસ્થા નહોતી, એટલે આવા તહેવારોના બહાને એમના ઘરની અંદર મિષ્ટાન બને, ફરસાણ બને અને પરિવારજનો વર્ષમાં આવા તહેવારોમાં ખાસ કરીને એ મિષ્ટાન અને ફરસાણ આરોગી શકે. અત્યારે તો ભગવાનની ખૂબ દયા કે બધા ઉપર કે જ્યારે જે ખાવું હોય તે પ્રાપ્ત થાય. પહેલાના સમયમાં આવું હતું નહીં, એટલે આવા તહેવારો દ્વારા એ રાંધણછઠ ખૂબ બધી રસોઈઓ બનતી, ખૂબ બધા ફરસાણ બનતા, પકવાન બનતા અને એનો આનંદ આપણે લઈ શકતા. તો મિત્રો, શીતળા સાતમને દિવસે બહેનોને સાતમ આઠમ માણવા મળે એટલા માટે થઈ, અને સાતમના દિવસે આ એક લોજિક આપણા ઋષિઓનું છે, એક લૌકિક પરંપરા છે કે શીતળા માતાને પ્રસન્ન કરવા માટે ચૂલો ન પ્રગટાવાય, એ એક શાસ્ત્રોક્ત વાત છે. પરંતુ આની પાછળનું એક વિજ્ઞાન એવું હતું કે બહેનો આગલે દિવસે ખૂબ બધી રસોઈ કરીને થાક્યા હોય, એટલે બીજે દિવસે એ રસોઈ બધી પડી હોય, બીજા દિવસે આરામથી જમી લે, એટલા માટે ટાઢું ખાવાનું મહિમા એ સાતમને દિવસે બતાવ્યો હતો. અને પછી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી, ભગવાન બાલકૃષ્ણના પ્રાગટ્યનો દિવસ એટલે જન્માષ્ટમીનો દિવસ. ગોકુળાષ્ટમી, જન્માષ્ટમી, કાલાષ્ટમી, ચાર મહારાત્રિઓ શાસ્ત્રની અંદર એ બતાવવામાં આવી છે ચંડીપાઠની અંદર. એની અંદર એક રાત્રિ છે એ મોહરાત્રિ છે, અને મોહરાત્રિ એટલે જન્માષ્ટમીની રાત્રિ. ભગવાને સમસ્ત જગતને પોતાના મોહને આધીન બનાવી અને આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો. મથુરાની જેલમાં ભગવાન જન્મ ધારણ કરે અને ગોકુળની અંદર 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાન કૃષ્ણની બાળ લીલાઓ થાય, એ ભગવાન કૃષ્ણના પ્રાગટ્યનો અવસર એટલે નંદ ઉત્સવ. સિટીવોચ પરિવાર તરફથી આ બધાને અમારા તરફથી ખૂબ સારી જન્માષ્ટમીની અને આ બધા તહેવારોની શુભકામના સાથે ભગવાન કૃષ્ણના જન્મોત્સવને ધામધૂમથી ઉજવવાનો અવસર એટલે જન્માષ્ટમીનો તહેવાર. લોકમેળાઓ થાય અને લોકમેળાઓ દ્વારા માણસ પોતાના મનને પ્રફુલ્લિત રાખી શકે, તો આવો તહેવાર એટલે જન્માષ્ટમીનો, અને નોમને દિવસે નંદ ઉત્સવનો તહેવાર થાય. તો આ બધા જ તહેવારો શ્રાવણ માસની અંદર આપણને કંઈક ને કંઈક સારી વિચારધારાઓ આપે છે, સાથે સાથે આનંદ અને પ્રમોદ આપે છે કે જેથી આપણે સારી રીતે આ જગતની અંદર રહી શકીએ, આનંદ કરી શકીએ, પરિવારજનો સાથે આપણે ખૂબ પ્રેમથી ભાવથી હળીમળી અને પરિવાર માટે સમય ફાળવી શકીએ, એટલા માટે આપણા તહેવારો છે. અને એ તહેવારોનો આનંદ બધાને ખૂબ સારી રીતે મળે એવી અમારી સિટીવોચ પરિવાર તરફથી બધાને શુભકામના સાથે. મિત્રો, હવે જોઈએ પંચાંગ 18/8/2019, એટલે કે આજનો દિવસ શ્રાવણ વદ 30 ને રવિવાર ફૂલકાચડી વ્રત, નાની નાની દીકરીઓ વ્રત કરે છે. 19 તારીખે સોમવારના દિવસે બોળચોથ અને સંકષ્ટ ચતુર્થી છે. 20 તારીખે મંગળવારે નાગપંચમી, આ દિવસે કુમારયોગ છે અને અમૃત સિદ્ધિ યોગ છે. મિત્રો, 21 તારીખે બુધવારે છઠ વૃદ્ધિ તિથિ છે, રાંધણ છઠ છે. 22 તારીખે છઠ છે ગુરુવાર, પણ એ દિવસે શીતળા સાતમ થશે. 23 તારીખે સાતમ ને શુક્રવાર કાલાષ્ટમી છે, શરદ ઋતુનો પ્રારંભ થશે. અને 24 તારીખને શનિવારે
જન્માષ્ટમી, રોહિણી નક્ષત્ર, અમૃત સિદ્ધિ યોગ અને બુધનો અસ્ત થશે. પશ્ચિમની અંદર, પૂર્વની અંદર એ બુધનો અસ્ત થવાનો છે. તો મિત્રો, આ પંચાંગની માહિતી જોયા પછી આજનો ચંદ્ર કુંભ રાશિની અંદર 10:09 સુધી છે અને પછી મીન રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે જોઈએ મેષથી લઈને મીન રાશિ સુધીના જાતકો માટેનું એ ચંદ્ર મીન રાશિનો કેવું પરિણામ આપશે અને કેવું રહેશે આપનું આગામી સપ્તાહ. તો પ્રથમ જોઈએ મેષ રાશિ. મિત્રો, આપની રાશિથી 12મા સ્થાને આવી રહેલ ચંદ્ર વેય ભુવનમાં રહેતા પ્રવાસ, પર્યટન, મુસાફરી અને પરિવાર માટે નાણાંનો વ્યય કરાવનાર બને. દરેક કાર્યમાં આનંદદાયક રીતે પૂર્ણ કરી શકો. સપ્તાહના પ્રારંભમાં સારું રહેશે. બહેનોને બિનજરૂરી મુસાફરીના યોગ ઉભા થાય. વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રવાસ પાછળ ખર્ચ વધે. વૃષભ રાશિને લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ તમારા માટે સ્ત્રી વર્ગ, સ્ત્રી મિત્રો કે સ્ત્રી સૌંદર્યના સાધનોમાં ખૂબ સારો લાભ રહેશે. સ્નેહી સ્વજન મિત્રો સાથે વધુ સમય પસાર કરવાનો અનહદ આનંદ મળે. નાણાં ભીડ ઘટશે. બહેનોને સંતાનોના શિક્ષણ કાર્યમાં રાહતનો શ્વાસ લઈ શકશો અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરતા મિત્રોના ઘરે જવાનો પ્રસંગ બને. મિથુન રાશિને 10મા સ્થાને ચંદ્રનું ભ્રમણ નોકરિયાત વર્ગ માટે ખુશીના સમાચાર લાવે. બદલી વળતીના ચાન્સ વધે. ઉદ્યોગ ધંધામાં પણ આર્થિક ઉપાર્જન સારું રહેતા નાણાકીય કટોકટી હળવી બને. બહેનોને ગૃહ ઉપયોગી વસ્તુના ધંધામાં ખૂબ સારી કમાણી રહેશે અને વિદ્યાર્થીઓને વડીલજનોથી ખૂબ સારું પ્રોત્સાહન મળતા ખુશી થાય. કર્ક રાશિને ભાગ્યસ્થાનમાં ચંદ્રનું ભ્રમણ છે. ભાગ્યોદય માટેની મહેનત સફળતા તરફ લઈ જાય. પરદેશ કે જલમાર્ગથી ખૂબ સારા પરિણામો મળે. ધર્મ કાર્યની ઈચ્છાઓ પૂર્ણ કરવાની તક મળે. ધાર્મિકતાઓમાં વધારો થાય. બહેનોને તીર્થયાત્રા, તીર્થસ્થાનના દર્શનનો લાભ મળે અને વિદ્યાર્થી મિત્રોને મનગમતા વિષયો તરફ મન આકર્ષિત થાય. સિંહ રાશિને 8મા સ્થાને ચંદ્ર જલતત્વની રાશિમાં રહેતા ખાણીપીણીના ધંધામાં ખૂબ સારું રહેશે. એ સિવાય પાણીવાળી જગ્યાએ ઉપર તમે જાઓ તો તમારે સાવધાની રાખવી જરૂરી છે. બિનજરૂરી વાદ વિવાદ વિખવાદથી દૂર રહેવું. ધંધાકીય રીતે આવકનું પ્રમાણ જળવાઈ રહેશે. મિત્રો, ચિંતા છોડવી. બહેનોને વાહન ચલાવવામાં ખૂબ કાળજી રાખવી અને વિદ્યાર્થીઓને બને ત્યાં સુધી મૌન રહીને દરેક કાર્ય કરવું. કન્યા રાશિને 7મા સ્થાને ચંદ્ર દાંપત્ય જીવન ભાગીદારીમાં ખૂબ સારું રહેશે. સારા નિર્ણયો આવશે. સમાધાન વૃત્તિ સમજણ આવે. મન શાંત રહે. વિચારોમાં સુંદરતા વધે. દરેક વસ્તુના જે કંઈ તમારા કાર્યો છે એ તમને સફળતા તરફ લઈ જાય છે. તમે સફળતા મેળવી શકશો. બહેનોને લગ્ન ઈચ્છકોને અચાનક વાતચીત આગળ વધે અને વિદ્યાર્થીઓને અભ્યાસ કાર્યમાં એકદમ મન શાંત અને હળવું બને. તુલા રાશિને 6ઠા સ્થાને ચંદ્રનું ભ્રમણ જૂના દર્દોમાં રાહત આપતા તહેવારોનો આનંદ ખૂબ સારી રીતે માણી શકશો. પરંતુ આરોગ્ય સાચવવું પણ એટલું જ જરૂરી બનશે. મોસાળ પક્ષમાં જવાનું થાય. કોર્ટ કચેરી બાબત રાહતના સમાચાર મળે. બહેનોને સ્ત્રી રોગોમાં અને બિનજરૂરી દોડાદોડીમાં શરીર સાચવવું પડે. વિદ્યાર્થીઓને બિનજરૂરી ખાણીપીણી, વાયરલ બીમારીથી બચવું. વૃશ્ચિક રાશિને 5મા સ્થાને ચંદ્રનું ભ્રમણ મિત્રો સ્નેહીજનોને મળવાનો આનંદ આવે. સંતાનો તમારા કાર્યમાં મદદરૂપ થાય. નાણાકીય જે કંઈ કટોકટી છે એ હળવી બનશે. જૂના ફસાયેલા કે રોકાયેલા નાણાંનું પૂરેપૂરું વળતર મળે અને એનાથી તમને સારો લાભ કે પ્રાપ્ત થશે. બહેનોને પણ સખી સહેલી કે મિત્રો સાથે મુલાકાત થાય તમારા માટે આનંદદાયક સમય રહેશે. તહેવારો ધામધૂમથી ઉજવી શકશો અને વિદ્યાર્થીઓને જૂના સાહિત્ય મિત્રોની ઓચિંતી મુલાકાત આપવા માટે આનંદરૂપ બને છે. ધનરાશિ માટે જોઈએ તો 4ઠા સ્થાને ચંદ્રનું ભ્રમણ ખેતીવાડી, જમીન સ્થાપન, મિલકત આ બધી જ વસ્તુની બાબતમાં સારા કામકાજ થાય. ખરીદી કરી શકો. ભૌતિક સુખ સગવડોમાં વધારો થાય. મિત્રો, ધંધાકીય ક્ષેત્રે નવા નિર્ણયો લેવાનું મન થાય અને લઈ પણ શકશો. આવક ખૂબ સારી રહેશે. બહેનોને પિતાના ઘરે જવાનું થાય. સ્વજનોથી પ્રેમ વધે અને વિદ્યાર્થી મિત્રોને મોસાળ પક્ષથી શુભ સંદેશ એ પ્રાપ્ત થશે. મકર રાશિ માટે જોઈએ તો 3જા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાઈ બાંધુના સાથ સહકારથી ખૂબ સારા સાહસિક કામ કરવાની ઈચ્છાઓ વધે અને પૂરી કરવાની હિંમત વધે. ઈશ્વરીય કાર્યમાં તમારે જે કંઈ છે તમારો સમય એ આપવાનો બનશે. ઈશ્વરીય કાર્યમાં જોડાઈ રહેવાનું બને. બહેનોને ભાઈ બાંધુ તરફનો પ્રેમ વધે. ધર્મ કાર્ય થાય. વિદ્યાર્થીઓને વિજ્ઞાન ગણિત જેવા વિષયોનું જ્ઞાન વૃદ્ધિ થાય. કુંભ રાશિને 2જા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ છે. આવકની દ્રષ્ટિએ ખૂબ સારી વૃદ્ધિ થાય. પારિવારિક જીવનમાં આનંદનું વાતાવરણ બને. નવા નવા વ્યક્તિઓ તમારા પરિવાર જીવનમાં જોડાય અને એનો પણ તમને આનંદ રહેશે.
બહેનોને કુટુંબ પરિવારમાં માન સન્માન વધે, યશ વધે, વિદ્યાર્થીઓને નાની મોટી પિકનિકનો આનંદ, પ્રવાસ પર્યટનનો આનંદ મળે. અને છેલ્લે જોઈએ તો મીન રાશિ. મિત્રો, આપની રાશિમાં ચંદ્ર ખૂબ સુંદર પરિણામ લાવે છે. ન ધારેલા કામ સફળતાઓ અપાવે, આવકમાં નાણાકીય ક્ષેત્રે પણ સારું રહેશે. મન ઉપર ચિંતાના વાદળો દૂર થાય, પ્રસન્ન ચિત્ત રહી શકશો. બહેનોને દાંપત્ય જીવનમાં પ્રેમ મધુરતા વધે, વિચારોમાં શ્રેષ્ઠતા વધે અને વિદ્યાર્થીઓને એકાગ્રતામાં વધારો થાય. પણ મિત્રો, મન તો અભ્યાસમાં રાખવું પડે. તો મેષથી લઈને મીન રાશિ સુધીના જાતકો માટેનું આ સપ્તાહનું રાશિફળ જોયા પછી મિત્રો, વાસ્તુ વિચાર જોઈએ. તાંબાના વાસણમાં દૂધ દહીં પંચામૃત રાખવું નહીં, કારણ કે તાંબાના પાત્રમાં રાખવાથી એ મદિરા સમાન બની જાય છે, એ ભગવાનને ચડાવી શકાતું નથી. એટલે ક્યારેય પણ તાંબ્ર પાત્રની અંદર દૂધ દહીં કે પંચામૃત ભગવાનને ચડાવવું જોઈએ નહીં, અથવા તો એમાં રાખવું જોઈએ નહીં. તો વાસ્તુ વિચાર જાણ્યા પછી આવતા સપ્તાહે ફરી કંઈક નવા વિચારો સાથે કે મળતા રહેશું. આજના કાર્યક્રમને પૂર્ણ કરતા પહેલા ફરી સૌ દર્શક મિત્રોને અમારા સિટી વોચ પરિવાર તરફથી જન્માષ્ટમી અને તહેવારોની હાર્દિક શુભકામના સાથે અસ્તુ. આવતા સપ્તાહે ફરી મળીશું. શાસ્ત્રી ચંદ્રેશ જોશીના આપ સૌને નમસ્કાર.